હું એમ પોસો છું વતન ગામ મારું બોલવાનું બીજું તો પછી ગોતું પણ વડીલ મને એક માતાજીના છત્તર બતાવો છે આ શું વજન મૂકો દાદ લાઈન ઉપડી જશે ન તો કાયમ માટે બે જશે તો એ દોડાવો ના હોય મારા અમતે થાય હાંડલો હોવો તમને એમ કે એક દિમ આવું કરું એનાથી ઊંધો થયું છે બધી સારું નથી થયું કોઈનામાં વચ્ચે રહ્યા હોય ચાહે વાડામાં મેલડી બેહાડી હોય ઘરમાં છે મેલડી છે ને તે ઘરે પેલા વાડો જે છે ને હા પેલા તો વાડો તો હોય અહીં બીજું કોઈને માથામાં વાગવાથી મૃત્યુ થયું હોય આવું બને ખરું અને માથું પેલું થયું હોય હું ગોતતો ગાંડો ના બોલતો હોય હોય તો જ બોલવું તમારે જીજા જીજા વાત કરી હતી ને હું સુઈ નથી એકતા રાતે બરોબર તમારી બેન છે હજુ ભાઈ કલાક કિમના દાદા હામો ગયા પછી હું અહીંથી જ્યાં કોઈ રહેતા જાઉં પહેલાં તમને મટાડું પછી આગળ હાલું હો તમે નહીં થાકો હું નહીં થાકું કારણ કે આ છેલ્લું ટેશન છે હવે આપણે પૈસા પૂરા થઈ જાય પર ડે પતવા જાય છે બરાબર છે ને જા કલાકનો કદાચ હવા કલાક થાય તો ઉતાવળ ના કરતા જેટલું દાદા સામે બેસે એમ બધું ખેંચાઈ જશે દાદા એવું કે ઉતાવળ ના કરશો હું ગોતી લાવીશ મહિને દોઢ મહિને દર્શન કરી જવાના થઈ જાય તો કઈ જવાનું ભાઈ નું બેન નું થયું એક આ લીમડા હેઠે દેરી બતાવે એ શું કરે છે એ તો હવે તમારે નક્કી કરવાનું હું ક્યાં તમારે ઘરે એટલે સે ખરી ને મારી નાખવામાં આવું બનો બે પેઢીઓ કીધું તો હોય ને ના એવું સીધું જગદ ના કહેશો
છેલ્લે એ ડિલિવરીમાં આવે તો ઘરમાં કોઈ ફરતું હોય આવો ક્યારે આભાસ થાય તો એ ના પાડતો. મને એમ થાય જેટલું જાણીને જાઓ એટલું સારું. મને રોડ ઉપર કઈક વઢવાડ બતાવે બોલું છું ને. હવે હાલ શું તકલીફ છે? બે વર્ષમાં બે ભાઈ ભાણભાઈ મારી જોડે એક અમરભાઈ નો એક્સિડન્ટ થયો હતો. ભાણભાઈ એક્સપાયર થઈ ગયા. મારે 4-5 મહિના રિકવરી કરી હનુમાનજી. હવા મહિનાનો વડ્યો ટાઈમ આપો છો તમે અગરબત્તી શક્તિ સમજાય છે. હવા મહિને કોઈ ભય ના હોય ફરતું દેખાય અથવા તો કોઈ જગાડવા આવે સપનામાં આવે મારે પાસે પાસ આવે છે હું કોઈ લાગે ચંબર દાદા મકાન છે મારું એમાં પપ્પાનું આવતું એટલે પછી અમે તારાપુર રહેવા કરીએ પાટે એ મકાનનો સામાન ફેરવવામાં તે ઘરમાંથી 2-3 જગ્યાએથી મેં આવ્યું મોટો ગાર્ડન મકાન પછી એ મકાન એમને વેચવા ગયું એટલે પછી આપણે જરૂર હતી એટલે આપણે